जिल्लाना ભૂજપુર ગામે વિકૃત માનસિકતા ધરાવતા તત્વો દ્વારા અબોલા ગોવંશ પર એસિડ ફેંકવામાં આવ્યું। મુંદરા તાલુકાના ભૂજપુર ગામે વિકૃત માનસિકતા ધરાવતા કોઈ વ્યક્તિ દ્વારા અબોલા ગોવંશ પર એસિડ ફેંકીને તેને હાનિ પહોંચાડવામાં આવી હતી, જેની જાણ માધવ ગૌ સેવા સમિતિને થતા સૌપ્રથમ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી। તેની સાથે ગોવંશની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી, જેમાં ગૌ રક્ષા સેવા ટ્રસ્ટની હેલ્પલાઇન નંબર પર સંપર્ક સાધતા તેની ટીમ ઘટના સ્થળે પહોંચીને ગોવંશને પૂરતી સારવાર મળે તે માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી। ઘટના કારણે ગૌ પ્રેમીઓમાં દુઃખની લાગણી જોવા મળી હતી। આ કૃત્ય આચારના તત્વો વિરુદ્ધ તાત્કાલિક પગલાં લેવામાં આવે અને તેમને સજા આપવામાં આવે એવી માંગ પોલીસ સમક્ષ કરવામાં આવી હતી। સ્ટોરી બાય કપિલ વ્યાસ, ન્યૂઝ 11 ગુજરાત, મુંદરા। ગૌરક્ષા સેવા ટ્રસ્ટમાંથી હું રતન ગઢવી, અને આજ રોજ વહેલી સવારે અમારા હેલ્પલાઇન ઉપર માધવ ગૌ સેવા સમિતિ ભૂજપુરમાંથી ફોન આવેલો કે કોઈ નાસ્તિક મંદબુદ્ધિ વિચારધારાવાળા વ્યક્તિએ અબોલ મોંઘા પશુઓ પર એસિડ નાખી હોવાથી, જેની જાણકારી અમને મળતા અમારી સમગ્ર ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી। ત્યાં નિરીક્ષણ કરવામાં આવ્યું અને સ્થાનિક ડૉક્ટર હરેશભાઈ પટેલને સાથે રાખીને પ્રથમ તો ગૌવંશની ત્યાં સારવાર કરવામાં આવી હતી, પણ એને વધારે સારવારની તાતી જરૂરિયાત જણાતા અમારી પોતાની એમ્બ્યુલન્સ, જેમ કે ગૌ રક્ષા વાહન છે, તેને ગૌ રક્ષા વાહનથી વધારે સારવાર માટે મુંદરા પશુ રક્ષા કેન્દ્રમાં લઈ આવ્યા છીએ અને એને વધારે સારવાર કરશું। તો આપ શ્રીના માધ્યમથી હું એટલું જ કહેવા માંગીશ કે સરકારશ્રીને અને આ તપાસ કરતા કર્મચારીઓને કે નિષ્પક્ષ તપાસ હોવી જોઈએ, અને આવું કૃત્ય જે કરી રહ્યા છે, અવારનવાર આવા બનાવ બનતા હોય છે કચ્છમાં, અને કોઈ એવો દાખલો બેસાડે જેનાથી કરીને આવા બનાવ બનતા અટકે, કોઈ એક વ્યક્તિને સજા થશે તો એ સજા જોઈ અને બીજો કોઈ આવું કૃત્ય નહીં કરે, જેના માટે હું સરકારશ્રીને અને જવાબદાર કર્મચારીઓને પણ નમ્ર વિનંતી અને અરજ સાથે કહું છું કે સર, કોઈ એવો દાખલો બેસાડો જેનાથી કરીને આવા કૃત્ય અટકે અને આવા મંદબુદ્ધિ વિચારધારાવાળા માણસો અટકાય।